ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલીન સમયના સંતોએ લખ્યું છે કે ભાવ બ્રહ્માદિક દેવોને પણ દુર્લભ એવો આજે દિવ્ય સત્સંગ પામીને જે મનુષ્યના હૃદયમાં હર્ષ થતો નથી એને પૂર્વનો કોઈ અપરાધ નડતો હોય છે. અમે એવું કહેવા માંગીએ છીએ કે અત્યારે વડતાલની ભૂમિમાં જે ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી દેશ અને વિદેશની અંદર જે ભક્તો આ રંગોત્સવને માણી રહ્યા છે એના પુણ્યનો પાર આવે એમ નથી. અને મોટી વાત તો એ છે કે સ્વામીશ્રીએ શાસ્ત્રોના માધ્યમથી જે રંગોત્સવનો માહોલ અહીંયા ઊભો કર્યો છે, જે વાતાવરણ એમણે વર્ણન કર્યું છે, તેવું ને તેવું વાતાવરણ આબેહૂબ સર્જવા માટે અમારા શ્યામ સ્વામી વગેરે સંતોની જે ટીમે કાર્ય કર્યું છે માટે એમને અમારા હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ છે. હમણાં અમે ઓફિસમાં બેઠા હતા ત્યારે અમને હરિભક્તે વાત કરી કે આજે તો અમે વડતાલમાં આવ્યા ત્યારે અમને એવું લાગે કે સાક્ષાત અક્ષરધામ પૃથ્વી પર ખડું થયું હોય એવું અમને જણાય છે. ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ છે. પરમાત્માએ આપણને બહુ શક્તિ આપી છે, એ શક્તિનો સારામાં સારો ઉપયોગ થાય. કાયમ મૂળ સંપ્રદાય કહેતા વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીનું ગૌરવ સમગ્ર વિશ્વમાં પ્રસરે એના માટે નિરંતર પ્રયત્નો થાય, આપણું જીવન નિર્માની બને, પરસ્પર એકબીજાની સાથે સંપીને ભાઈચારાથી સહકારથી આપણે આગળ વધીએ એ જ સાચા અર્થમાં સત્સંગ કર્યાની ફળશ્રુતિ છે. સ્વામિનારાયણ ભગવાને વારે વારે વચનામૃત લઈને તમામ શાસ્ત્રોની અંદર ભક્તોને એવી ભલામણ કરી છે કે અમારા ભક્તોએ કાયમ આ સત્સંગમાં દાસનાય દાસ થઈને વર્તવું, આ સત્સંગની અંદર નિર્માનીપણે જે વર્તે છે એનામાં અનંત પ્રકારના ગુણો આવીને નિવાસ કરે છે, માટે તે પ્રમાણે ભક્તો આપ સૌએ વર્તવું. રંગોત્સવ છે એ આપણા હિન્દુ સનાતન ધર્મનો સૌથી શ્રેષ્ઠ તહેવાર છે અને આ તહેવારના માધ્યમથી એક બાબત આપણે સૌ જાણીએ છીએ કે આપણા હૃદયમાં એકબીજા પ્રત્યે જો કંઈ નાની મોટી બાબત હોય તે વિસારીને ઉજવવાનો આ ઉત્સવ છે.